विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूलनी यूट्यूब चैनल में आप सौनुं स्वागत छे। धोरण चार विषय पर्यावरण, अपने पर्यावरण तास एक में पाठ्यपुस्तक में प्रकरण एक विषय अभ्यास कर्यो हतो। हवे आज आपणे तास बे में जे स्वापोथी में पाठ बाकी रही गयो छे ने आपणे प्रकरण एकनो एनो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, आप सौनुं ध्यान अहीं। प्रकरण एक, रोज निशाळे जईए। प्रश्न एक, नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेल विकल्पमांथी साचो विकल्प शोधी तेनो क्रमह अक्षर प्रश्ननी सामे आपेल चोरसमां लखो। पेलू, घरथी शाळा दूर होय त्यारे नाना बाळકોએ શાળાએ જવા શાનો ઉપયોગ વધુ પ્રમાણમાં કરે છે? આપણા ઘરથી આપણી શાળા દૂર હોય ત્યારે નાના બાળકો છે એ શાળાએ જવા માટે શાનો ઉપયોગ કરે છે? અ, બસનો, વ, રિક્ષા, ક, સાયકલ અને ડ, સ્કૂટર। આમાંથી નાના બાળક શાનો ઉપયોગ કરે છે? તો કે બ, રિક્ષા। હા, ક્યાંક ઘરથી આગળ સ્કૂલ હોય અને જ્યાં બસની વ્યવસ્થા હોય તો એ બસમાં પણ કરે છે। સાયકલ લઈને નાના બાળકોને આવવા દેવાય નહીં અને સ્કૂટર પણ પપ્પા કે મમ્મી ફ્રી હોય તો આપણને મૂકી જાય, પરંતુ એ ફ્રી ન હોય તો ક્યાંથી મૂકવા આવે? એટલે એના માટે આપણે બાળક છે એ રિક્ષામાં સ્કૂલે આવે જાય છે, એટલે પહેલાંમાં લખીશું બ। પછી બીજું, નદી પસાર કરવા તેના પર શું બનાવવામાં આવે છે? કોઈ પણ નદી હોય એને પસાર કરવી હોય તો શું, એ મોટી નદી હોય તો આપણે એમાં હોડી મારફતે તે પસાર કરીએ છીએ? તો કે ના, એના માટે આપણે કયો રસ્તો કરીએ છીએ? તો કે એના પર શું બનાવીએ છીએ? અ, ડામરનો રસ્તો, બ, દોરડાનો રસ્તો, ક, પુલ કે ડ, લાકડાનો રસ્તો? તો કે આપણે એને પર સિમેન્ટ, રેતી, કપચી બધી વિવિધ વસ્તુમાંથી સળિયાનો એનો ઉપયોગ કરીને પુલ બનાવીએ છીએ, એટલે જેથી આપણે છે, લોકોને છે, પછી વાહનોને છે, પ્રાણીઓને છે, મુસાફરી કરવામાં સરળતા રહે, એટલે એમાં આપણે લખીશું ક, પુલ। ત્રીજું, લોકો નદીના એક છેડેથી બીજા છેડે જવા માટે ક્યાં વાહનનો ઉપયોગ કરે છે? લોકો છે એ નદીના એક છેડેથી બીજા છેડે જવું હોય તો એના માટે કયો વાહનનો ઉપયોગ કરે છે? અ, હોડીનો, બ, સાયકલનો, ક, રિક્ષાનો કે ડ, બસનો? તો શું, નદીમાં આપણે એક છેડેથી બીજે છેડે જવા સાયકલ, રિક્ષા, બસ લઈને જઈએ છીએ? તો કે ના, એ તો રસ્તા માર્ગના વાહનો છે। જ્યારે નદીમાં પાણી હોય તો પાણીમાં વાહનો ક્યાં ચાલે? તો કે હોડી, સ્ટીમર, જહાજ, આ બધા। તો આપણે એક છેડેથી બીજે છેડે જવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? હોડીનો, એટલે એમાં લખીશું અ, હોડી। પછી ચોથું, રણપ્રદેશમાં શાળામાં જવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? હવે રણપ્રદેશ એટલે રેતીનો પ્રદેશ, એમાં એકલી રેતીનો વિસ્તાર હોય છે જ્યાં આપણે ચાલવું પણ મોંઘું પડે છે, આપણે ઝટ દઈને ત્યાં ચાલી શકતા પણ નથી, કારણ કે એની રેતીમાં આપણા પગ છે એ ખૂંપેતા હોય છે, ખૂંચતા હોય છે, એના માટે આપણે જે આખા બૂટ આવે એ પહેરીને ચાલવું પડે છે। પરંતુ એમાં કયું પ્રાણી છે જે આપણને ઉપયોગી થાય છે? અ, બળદગાડું, બ, ઊંટગાડી, ક, ઘોડાગાડી અને ડ, સાયકલ। તો આમાં રણનું વાહન કોણ હોય છે? તો કે ઊંટ। ઊંટગાડી દ્વારા રણપ્રદેશમાં રહેતા લોકો શાળાએ જાય છે, એટલે એમાં લખીશું બ, ઊંટગાડી। પછી પાંચમું, ખેતરમાંથી પાક ઉત્પાદનને માર્કેટમાં લઈ જવા માટે ગામડાના લોકો મોટે ભાગે ક્યાં વાહનનો ઉપયોગ કરે છે? આપણું જે ખેતર હોય એમાં જે પાક ઉત્પાદિત થયું હોય એને આપણે માર્કેટમાં લઈ જવું હોય તો એ શેના દ્વારા લઈ જવાય? અ, ઘોડાગાડી, બ, સાયકલ, ક, બળદગાડો અને ડ, બસ। તો આ પાક છે, શું આપણે એટલો બધો પાક સાયકલ પર લઈ જઈ શકીએ, ઘોડાગાડી પર લઈ જઈ શકીએ? તો કે ના, ગામડામાં શું હોય છે, બળદ કેના માટે ઉપયોગી હોય છે? ખેતી માટે। તો આ બળદગાડું છે એ જ પાકને માર્કેટમાં લઈ જાય છે, એટલે એમાં આપણે લખીશું ક, બળદગાડા। પછી છઠ્ઠું, કેટલાક રાજ્યોમાં સરકારશ્રી તરફથી છોકરીઓને શાળાએ આવવા કયું વાહન આપવામાં આવ્યું છે? ઘણા રાજ્યોમાં એવું હોય છે કે છોકરીઓને શાળાએ આવવા માટે સરકાર તરફથી વાહન આપવામાં આવે છે, એટલે એક ગામથી બીજે ગામ છોકરીઓ જે મુસાફરી કરતી હોય શાળાએ આવવા એ વાહન લઈને આવતી હોય છે। અ, સ્કૂટર, બ, મોટર, અ, સ્કૂટર, બ, મોટરસાયકલ,
ટ્રક બસ અને ડ સાયકલ આમાંથી સરકારશ્રી તરફથી કયું વાહન આપવામાં આવે છે? જાણે આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ સમજ્યા ત્યારેના ચિત્ર પણ જોયા હતા, તો કે સાયકલ, એટલે એમાં આપણે કરીશું ડ સાયકલ. પછી સાતમું, જંગલમાંથી પસાર થતા હોઈએ ત્યારે શાના અવાજ સાંભળવા મળે છે? આપણે જ્યારે જંગલમાંથી પસાર થઈએ ત્યારે આપણને ઘણો બધો અવાજ સંભળાય છે. શાનો સંભળાય છે? કલરવ થતો જોવા મળે છે. અ રેલગાડીના, બ બસના, ક રિક્ષાના અને ડ પશુ પંખીના. તો જંગલ વિસ્તારમાં તો રેલગાડી, બસ, રિક્ષા જેવા વાહનો નથી હોતા, પરંતુ સાવ શાંત વાતાવરણ હોય છે એટલે વૃક્ષ પર ને બધે પંખીઓનો કલરવ છે એ જોવા મળે છે અને અમુક પશુઓની ગર્જનાઓ પણ સાંભળવા મળે છે, એટલે એમાં આવશે ડ પશુ પંખી. આઠમું, અપંગ માણસ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? જે માણસ છે અપંગ, હાલી શકતો નથી, એ હરવા ફરવા માટે કયા સાધનનો ઉપયોગ કરે? ઘંટડીવાળી સફેદ લાકડી, તો એ તો અંધ વ્યક્તિ માટે હોય છે. પછી રિક્ષાનો, ના. પછી વ્હીલચેરનો કે સ્કૂટરનો? તો કે વ્હીલચેરનો, જેના દ્વારા એ પોતાની સાયકલ, વ્હીલચેર છે એ ત્રણ પૈડાવાળી સાયકલ જે પોતાની જાતે ચલાવી શકે, એટલે એમાં આપણે લખીશું ક, સાથે તમારે લખતું પણ જવાનું છે. પછી છે પ્રશ્ન બે, યોગ્ય શબ્દ વડે નીચેના દરેક વિધાનમાં ખાલી જગ્યા પૂરો. આપણે હવે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલું, નદી પર રસ્તો બનાવવા માટે તેના પર ખાલી જગ્યા બાંધવામાં આવે છે. નદી પર આપણે મુસાફરી કરવા માટે રસ્તો બનાવીએ તો એને શું કહેવામાં આવે છે? શું બાંધવામાં આવ્યું કહેવાય? એ પુલ, એટલે એમાં લખીશું પુલ. બીજું, ઊંટગાડીનો ઉપયોગ ખાલી જગ્યા પ્રદેશમાં વધુ જોવા મળે છે. ઊંટગાડી છે એનો ઉપયોગ કયા પ્રદેશમાં વધુ જોવા મળે? અહીંયા આપણી આપણા ગામમાં એમાં ઊંટગાડીનો ઉપયોગ થાય છે નહીં, આપણે કે વાહનોનો ઉપયોગ કરીએ છીએ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા, તો રણ પ્રદેશમાં કેનો ઉપયોગ થાય? ઊંટગાડીનો, એટલે એમાં લખીશું રણ. પછી, ખાલી જગ્યા પર રહેતા બાળકો પથરાળ રસ્તો પસાર કરીને શાળામાં ભણવા જાય છે. કયા વિસ્તાર પર રહેતા બાળકોને પથરાળ રસ્તાનો ઉપયોગ કરીને શાળાએ ભણવા આવવું પડે છે, ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે? તો કે ડુંગર વિસ્તારમાં રહેતા બાળકો, એટલે એમાં આવશે ડુંગર. પછી ચોથું, શાળા દૂર હોય ત્યારે બે પૈડાવાળું સાધન ખાલી જગ્યા ખૂબ જ ઉપયોગી બની રહે છે. શાળા દૂર હોય અને ત્યાં ક્યાંય વાહનની વ્યવસ્થા ન હોય તો બે પૈડાવાળું કયું વાહન ઉપયોગી બને છે? તો કે સાયકલ. તમે સાયકલ લઈને પણ શાળાએ જઈ શકો છો. પછી પાંચમું, ઊંટગાડીને ખાલી જગ્યા પૈડા હોય છે જ્યારે બળદગાડીને ખાલી જગ્યા પૈડા હોય છે. ઊંટગાડીને કેટલા પૈડા હોય છે? ચાર પૈડા હોય છે અને બળદગાડાને કેટલા પૈડા હોય છે? બે જ પૈડા હોય છે. ઊંટગાડીમાં જે ગાડી હોય એ ચાર પૈડાવાળી હોય છે અને બળદગાડીમાં જે ગાડી હોય એ બે પૈડાવાળી હોય છે. પછી છઠ્ઠું, મુકબધિર વ્યક્તિ ખાલી જગ્યાના ઇશારાથી પોતાની વાત સમજાવે છે. આ મુકબધિર વ્યક્તિ છે એટલે કે બહેરા મૂંગા, એ કેના દ્વારા પોતાના ઇશારાની વાત સમજાવે? તો કે આંખના ઇશારાથી અને હાથની આંગળીના ઇશારાથી પોતાની વાત બીજાને સમજાવે છે. પછી સાતમું, ખાલી જગ્યાના રસ્તામાંથી પસાર થતા બાળકોને પશુ પંખીના અવાજ સંભળાય છે. કયા રસ્તા પરથી પસાર થાય છે ત્યારે? તો કે જંગલ વિસ્તારમાંથી. ત્યાં શાંત વાતાવરણ છે એટલે અનેક પશુ અને પંખીના અવાજ પણ સાંભળવા મળે છે. પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ત્રણ, નીચેના વિધાનોમાં સાચા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પહેલું, રણ પ્રદેશમાં રહેતા લોકો ઘોડાગાડીનો ઉપયોગ કરે છે. આ રણ પ્રદેશમાં રહે છે એ લોકો શું ઘોડાગાડીનો ઉપયોગ કરે છે કે ઊંટગાડીનો? તો કે ત્યાં તો ઊંટગાડીનો ઉપયોગ થાય છે, એટલે એમાં આવશે ખોટું. પછી બીજું, અંધ બાળકોને ભણવા માટે ખાસ પ્રકારની શાળા હોય છે. તો જો મેં તમને પાઠ સમજાવ્યો ત્યારે કીધું હતું કે આ અંધ બાળક છે, પછી જે બહેરા મૂંગા છે, એને ભણાવવા માટેની ખાસ પ્રકારની અલગ જ શાળા હોય છે. આપણી જેવી શાળા પણ આપણાથી અલગ હોય છે, ત્યાં આવા વ્યક્તિઓને જ ભણાવવામાં આવે છે.
મેં કીધું હતું ને તમને કે આપણે ભાવનગર પણ અંધ શાળા ઉદ્યોગ છે જેમાં આવા બાળકોને ભણાવવામાં આવે છે, એટલે એમાં આવશે સાચું. ત્રીજું, શાળામાં ભણવા માટે ચાલીને જ જવું પડે. શું શાળામાં ભણવું હોય તો આપણે ચાલીને જ જવું પડે છે? તો કે ખોટું, આપણે વાહન દ્વારા પણ જઈએ છીએ. જેનું ઘર સાવ શાળાની નજીક હોય એ જ ચાલીને જાય છે. પછી ચોથું, ઊંટનો ઉપયોગ રણમાં સવારી માટે થાય છે. શું ઊંટનો ઉપયોગ રણમાં આપણે સવારી માટે કરીએ છીએ? તો કે હા, એમાં સાચું. પાંચમું, નદી પરથી આવજા કરવા માટે થાંભલા બાંધવામાં આવે છે. નદી પર આપણે આવજાવ કરવું હોય તો એના માટે શું ઉપર થાંભલા બાંધવામાં આવે છે કે પુલ બાંધવામાં આવે છે? તો કે પુલ બાંધવામાં આવે છે, થાંભલા કાંઈ બાંધવામાં આવે, એટલે એમાં આવશે ખોટું. છઠ્ઠું, મૂકબધિર વ્યક્તિ જોઈ શકતી નથી. તો કે ખોટું, મૂકબધિર વ્યક્તિ એટલે બહેરા મૂંગા, એ બોલી નથી શકતા અને સાંભળી નથી શકતા. જે જોઈ શકતી નથી એ વ્યક્તિ કઈ છે? અંધ, પ્રજ્ઞાચક્ષુ, એટલે એમાં પ્રજ્ઞાચક્ષુ આવે, એટલે એમાં આવશે ખોટું. પછી સાતમું, સમુદ્રના પાણી ઉપર ઝડપી મુસાફરી કરવા માટે સ્ટીમર ખૂબ જ ઉપયોગી છે. સમુદ્રનું પાણી હોય એમાં ઝડપી મુસાફરી કરવા માટે કયું ઉપયોગી? સ્ટીમર. હોડી છે એ ધીમે ધીમે ચાલે, પરંતુ સ્ટીમર છે એ તો ફાસ્ટમાં ચાલે, એટલે એમાં આવશે સાચું. પછી છે પ્રશ્ન ચાર, બંધ બેસતા જોડકા રચો. અવિભાગ, જવાબ અને બ વિભાગ. હવે પહેલું છે હોડી, તો હોડી શા માટે ઉપયોગી છે? સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે, કે પછી બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા, જંગલમાંથી રસ્તો પસાર કરવા, કે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર માટે, કે નદી પરથી વાહનની અવર જવર માટે? તો કે પાણી ભરાયેલા વિસ્તારમાં અવર જવર કરવા માટે, નાની નદીને તળાવ કેવું હોય એના માટે, એટલે એમાં આવશે ડ. બીજું, પુલ. સમુદ્ર માર્ગે સામાન્ય હેરફેર કરવા, બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા, જંગલમાંથી રસ્તો પસાર કરવા, કે નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે? તો નદી હોય એના પર આપણે જ્યારે પુલ બાંધીએ ત્યારે ત્યાંથી વાહનોની છે, માણસોની છે, પ્રાણીઓની છે, અવર જવર થઈ શકે ને, એટલે એમાં આવશે ઈ, નદી પરથી વાહનોની અવર જવર કરવા માટે. પછી ત્રીજું, ઉડન ખટોલા. આપણે એને શું કહીએ છીએ? રોપ વે કહીએ છીએ ને આપણે એને, રોપ વે. એ તો કે સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર કરવા માટે, કે બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે, કે જંગલમાંથી રસ્તો પસાર કરવા માટે? એને આપણે ટ્રોલી પણ કહી શકીએ છીએ. તો કે બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા માટે, ડુંગર ખૂબ ઊંચો હોય તો પણ એનો ઉપયોગ થાય છે, પછી બે ડુંગર વચ્ચે ખીણ હોય તો એને પસાર કરવા માટે પણ એનો ઉપયોગ થાય છે. અને આપણે આપણા ખોડિયાર મંદિર છે ને ત્યાં પણ રોપ વે જોઈ શકીએ છીએ એને આપણે. તો એમાં આવશે ઈ, સોરી બ, બે ડુંગર વચ્ચેની ખીણ પસાર કરવા. પછી સ્ટીમર, તો સમુદ્ર માર્ગે માલસામાનની હેરફેર માટે, કે પાણી ભરાયેલ વિસ્તારમાં અવર જવર માટે? તો પાણી ભરાયેલ વિસ્તાર હોય એમાં તો હોડી હોય છે. સમુદ્ર માર્ગે માલસામાનની પણ હેરફેર સ્ટીમરમાં થઈ શકે છે, સ્ટીમર ખૂબ જ મોટું હોય છે એટલા માટે. પછી છે પ્રશ્ન પાંચ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો. પહેલું, તમે શાળામાં કેવી રીતે જાઓ છો? તમે શાળામાં કઈ રીતે જાઓ છો? તો કે જેની શાળા સ્કૂલ નજીક, શાળા ઘર નજીક હોય એ ચાલીને જતા હોય છે. બીજે ગામથી આવતા હોય એ બાળકોને બસની વ્યવસ્થા હોય તો બસમાં, મેજિકની વ્યવસ્થા હોય તો મેજિકમાં, પછી રિક્ષાની વ્યવસ્થા હોય તો રિક્ષામાં, આ રીતે પોતાની વ્યવસ્થાને અનુકૂળ બાળકો શાળાએ આવતા હોય છે. પછીનો પ્રશ્ન, પુલનો ઉપયોગ કોણ કરે છે? આ પુલ પર જવા આવવા માટેનો ઉપયોગ કોણ કરે છે? તો એ માણસો એટલે કે લોકોને પણ ઉપયોગી છે, પ્રાણીઓને પણ ચાલીને જવા માટે ઉપયોગી છે, અને વાહનોને પણ ઉપયોગી છે. પછી ત્રીજું, આ પુલ બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે તેની યાદી બનાવો. આપણે નદી પર જે પુલ બનાવવાનો હોય એ કઈ કઈ વસ્તુમાંથી બનાવવામાં આવે છે? તો કે ઈંટ, સિમેન્ટ, રાકડા, લોખંડના સળિયા, કપચી, આ બધાનો જ આપણે ઉપયોગ કરીને પુલ બનાવીએ છીએ.
पछी चौथो सवाल, वरसादना दिवसों में बाळको शाळाए जवा माटे शानो उपयोग करे छे? वरसादना दिवसों होय त्यारे वरसाद आवतो होय त्यारे बाळकोए शाळाए जाय त्यारे पलळी जाता होय छे, परंतु बाळकोए पलळवું न होय तो शाळाए जवा माटे शेनो उपयोग करे छे? तो कोईक बाळकोए रेनकोट पहेरीने जाए छे અને અમુક બાળક છે એ છત્રી લઈને પણ જતા હોય છે, એટલે બાળકો શાળાએ જવા માટે છત્રી અથવા તો રેઇનકોટનો ઉપયોગ કરે છે. પછી પાંચમું, તમે સાયકલ ચલાવી શકો છો? જો હા તો તમને કોણે શીખવી? શું તમને સાયકલ ચલાવતા આવડે છે? તો કે હા, અત્યારે તો બધા બાળકોને સાયકલ ચલાવતા આવડતું હોય, કારણ કે બાળપણથી જ બાળકોને સાયકલનો ખૂબ શોખ હોય છે. કોકને પપ્પા શીખવાડતા હોય, કોઈ બાળકને દાદા, તો કોઈ બાળકને મમ્મી, કાકા અથવા તો મોટો ભાઈ, આ રીતે બધા જ બાળકને અલગ અલગ વ્યક્તિ શીખવાડતા હોય છે. પછી છઠ્ઠું, તમારી શાળામાં કેટલા બાળકો સાયકલ લઈને આવે છે? આપણી શાળામાં ઘણા બધા બાળકો એવા છે જે સાયકલ લઈને પણ આવે છે, જે નજીકથી આવતા હોય છે, આજુબાજુના નજીકના વિસ્તારમાંથી આવતા હોય છે, એ બધા બાળકો છે સાયકલ લઈને આવે છે. મોટાભાગે જે મોટા બાળકો હોય એ સાયકલ લઈને આવતા હોય છે, એટલે અંદાજિત આપણે કહીએ તો 60-62 આજુબાજુના બાળકો સાયકલ લઈને આવે છે. પછી સાતમું, શું તમારી શાળામાં વાહનની સુવિધા છે? જો હા તો ક્યાં વાહનમાં તમે આવો છો? હા, આપણી શાળામાં બસ, મેજિક, પછી વાન, આ બધી વાહનોની સુવિધા છે. આમાંથી આપણને જે વાહનની વ્યવસ્થા અનુકૂળ પડતી હોય તેમાં આપણે આવીએ છીએ. આઠમું, તમે ક્યાં ક્યાં પશુ પક્ષીને અવાજથી ઓળખી શકો છો? હવે ક્યાં ક્યાં પશુ પંખી છે કે જેના અવાજથી આપણને તરત ખબર પડી જાય કે આ આ પશુનો અવાજ છે, આ આ પંખીનો અવાજ છે? તો કે ગાય, ભેંસ, બકરી, બિલાડી, કૂતરો, કાગડો, કબૂતર, મોર, પોપટ, ચકલી, કોયલ, કુકડો, આ બધા જ પ્રાણી છે એને આપણે એના અવાજ પરથી પશુ અને પક્ષીને ઓળખી શકીએ છીએ. આ ઉપરાંત સિંહ જ્યારે ગર્જના કરે ત્યારે એના અવાજથી આપણે ઓળખી શકીએ છીએ. સિંહ છે, વાઘ છે, હાથી છે, આ પ્રાણીઓને પણ આપણે એના અવાજ પરથી ઓળખી શકીએ છીએ. પછી નવમું, બેટ દ્વારકાના વિસ્તારના બાળકો શાળાએ જવા હોડીનો ઉપયોગ શા માટે કરે છે? હવે બેટ દ્વારકા છે ત્યાં મોટો પાણીનો વિસ્તાર છે, મોટી ઓલી છે, તો હવે ત્યાં બાળકોને શાળા જવા માટે હોડીનો ઉપયોગ શા માટે કરવો પડે છે? તો કે બેટ દ્વારકા વિસ્તારો પાણીમાં છે, આખો પાણીનો વિસ્તાર છે, એટલે ત્યાં બાળકોએ શાળાએ જવા માટે શું કરવું પડે છે? હોડીનો ઉપયોગ. ત્યાં ક્યાંય પુલ બંધાવી શકાય એવું પણ નથી, એટલા માટે. પછી દસમું, ગામથી દૂર ખેતરમાંથી આવતા બાળકો કેવી રીતે શાળામાં જાય છે? ગામથી દૂર ખેતર હોય અને ત્યાંથી બાળકો શાળામાં આવતા હોય તો એ કેના દ્વારા આવે? તો હવે ગામડામાં મોસ્ટ ઓફ રિક્ષાની છે, વાનની છે, મેજિકની વ્યવસ્થા ન હોય તો બાળકો કેના દ્વારા આવે? અમુક બાળકો છે એ ચાલીને આવતા હોય અને અમુક બાળકો છે એ બળદગાડામાં બેસીને આવતા હોય છે. પછી અગિયારમું, અંધ વ્યક્તિ બીજાને કેવી રીતે ઓળખી શકે છે? જે અંધ વ્યક્તિ છે, જોઈ શકતી નથી પ્રજ્ઞાચક્ષુ, એ બીજાને કઈ રીતે ઓળખી શકે છે? તો કે બીજાને એના અવાજ પરથી ઓળખી શકે અને એને અડીને પણ ઘણીવાર ઓળખી શકતી હોય છે. તમે પણ તમારા મિત્ર હોય એને અવાજ પરથી પણ ઓળખી શકો છો. પછી બારમું, દિવ્યાંગ વ્યક્તિમાં કેવા કેવા પ્રકારની વિકલાંગતા જોવા મળે છે? દિવ્યાંગ વ્યક્તિ હોય એમાં કોઈકને હાથ પગની વિકૃતિ હોય, પછી હાથ કે પગ કપાઈ ગયેલ હોય, શરીરના અન્ય ભાગોમાં પણ વિકલાંગતા ઘણીવાર જોવા મળતી હોય, દિવ્યાંગ બાળકો હોય એને આ પ્રકારની વિકલાંગતા હોય છે. પછી મૂકબધિર વ્યક્તિ પોતાની વાત કેવી રીતે રજૂ કરે છે? મૂકબધિર એટલે કે બહેરા મૂંગા વ્યક્તિ, એ પોતાની વાત બીજાને કેવી રીતે કરે? તો કે હાથની આંગળી અને આંખોના ઇશારાથી કરે અને હોઠના હલનચલન પરથી પણ કરે છે. પછી છે પ્રશ્ન 6, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું, જો પુલ ન હોય તો કેવી મુશ્કેલી પડે તે કહો. જો પુલ ન હોય તો બધા જ લોકોને નદી પાર કરવામાં મુશ્કેલી પડે, નદીના આ છેડેથી પેલા છેડે જવા માટેની તકલીફ પડે, પછી નાવ દ્વારા એટલે કે હોડી દ્વારા જવું પડે, અવર જવર કરવામાં મુશ્કેલી પડે,
प्राणीओ अवर जवर ना करी शके, वाहनों की अवर जवर ना थई शके, माल सामान नी बहु हेरफेर पण ना थई शके। स्टीमर होय तो एमां माल सामान हेरफेर करी शकाय, परंतु होड़ी में तो बहु वजन न आवी शके, न आपी शकाय, एटले एमां माल सामान पण हेरफेर न करी शकाय। एटले आ बधी मुश्केलीओ छे ई पुल न होय तो थाय छे। पछी बीजू, तमारा गाम के शहर नजीक पुल छे, पुल विशे वधारे जानकारी मेळवो। तो के हाँ, अपने अमदावाद शहर में छे त्या साबरमती नदी वहे छे, अने ए नदी पर थी 5 पुल थाय जाय छे। सुभाष ब्रिज, गांधी ब्रिज, नेहरू ब्रिज जेने जवाहर ब्रिज कहवाय छे, पछी ओलीस ब्रिज अने लकड़ियो पुल जेने सरदार ब्रिजना नामे ओळखाय छे। त्याथी आवा 5 पुल छे ई पसार थाय छे। त्रीजू, શું તમે હોળીમાં બેઠા છો, કેવો અનુભવ થયો હતો? તો આપણે ઘણીવાર આપણા ફેમિલી એટલે કે આપણા પરિવાર દ્વારા ફરવા ગયા હોય, અથવા તો સ્કૂલમાંથી આપણે ક્યાંય પ્રવાસ ગયા હોય, ત્યારે આપણે ઘણીવાર હોળીમાં બેઠેલા હોઈએ છીએ। જેવી પાણીની જગ્યા આવતી હોય ત્યાં આપણે હોળીનો ઉપયોગ કરીએ છીએ। તો હોળીમાં બેઠીએ એટલે હોળી છે એ હલક ડોલક થતી હોય, એટલે આપણને થોડી ગભરાટ પણ થતી હોય છે કે આપણે પડી જશું તો, અને એક બાજુ ખૂબ મજા પણ આવતી હોય છે। પછી ચોથો સવાલ, જંગલમાંથી પસાર થતાં શું કાળજી રાખશો? આપણે જંગલમાંથી પસાર થવું હોય તો ત્યારે આપણે શે કાળજી રાખવી જોઈએ? તો કે જંગલમાંથી આપણે પસાર થઈએ ત્યારે ખૂબ જ જાળવીને, ધ્યાન રાખીને ચાલવું જોઈએ। કોઈ અન્ય પ્રાણી આપણા પર હુમલો ન કરી દે તેનું ધ્યાન રાખવું જોઈએ, એટલે કે સિંહ, વાઘ, દીપડો આ બધા પ્રાણી। પછી જંગલમાંથી પસાર થઈએ ત્યારે આપણે નીચે જોઈને પણ ચાલવું જોઈએ, નીચે ક્યાંક સાપ, વીંછી આવા ઝેરી જંતુ પણ આપણે કવડી જઈ શકે છે। પછી ગમે તેવા ફળો ન ખાવા જોઈએ, કારણ કે સાપ, વીંછી જેવા ઝેરી જીવજંતુ હોય એને એમાં એઠું હોય છે, તો આપણને એનું ઝેર તરત ચડી જઈ શકે છે। પછી જંગલમાં આડાવાળા, ઊંચા નીચા, ટેકરાવાળા રસ્તા હોય તો આપણે ત્યાં ધીમે ધીમે જાળવીને ચાલવું જોઈએ, આપણે પડી ન જઈએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। અને જંગલમાં આપણે એકલાએ રસ્તો પસાર કરવો જોઈએ નહીં, સાથે બીજા આપણા મિત્રો હોય ત્યારે આપણે જવું જોઈએ। પછી પાંચમો સવાલ છે, ડુંગરની ટેકરી ઉપર રહેતા બાળકોને શાળાએ જતાં શી મુશ્કેલી અનુભવાય છે? હવે ડુંગરની ટેકરી હોય ત્યાંથી બાળકોને શાળાએ જવું હોય તો અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે ત્યાંના રસ્તા છે એ પથરાળ એટલે કે પથ્થરવાળા હોય છે, બાળકોને પગમાં વાગી ન જાય તેનું ધ્યાન રાખવું પડે છે। આવા રસ્તા પરથી પસાર થતી વખતે બાળકોએ ખૂબ જ કાળજી રાખવી જોઈએ। કેટલીક વાર બાળકોને પગે ઈજા થાય છે તે ધ્યાન રાખવું પડે છે, શાળાએ પહોંચતા ઘણો સમય લાગે છે, અને શાળામાં જતાં બાળકોને ઘણી બધી મુશ્કેલી પણ થતી હોય છે। એવા લીસા પથ્થર આવે તો બાળક લપસીને પડી પણ જઈ શકે છે। પછી છઠ્ઠો સવાલ છે, રોપવે, ઉડન ખટોલા જેને આપણે કહીએ, લિફ્ટ કહીએ આપણે, પછી ટ્રોલી પણ કહીએ, એની વ્યવસ્થા કેવા સ્થળે કરવામાં આવે છે? ગુજરાતના કયા કયા સ્થળે રોપવેની વ્યવસ્થા છે? તો કે જે ઊંચા પર્વતીય વિસ્તારમાં હોય, જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ એટલે કે વાહન કાંઈ પણ જઈ ન શકે, એવા રસ્તા પર આપણે હોડીની વ્યવસ્થા આપણે રોપવેની વ્યવસ્થા કરવી પડે છે। જે બે ખીણ વચ્ચે આવતું હોય તો એ ખીણ પસાર કરવા માટે પણ આપણે રોપવેની વ્યવસ્થા કરવી પડે છે। જ્યારે ચાલીને જવાનો રસ્તો ખૂબ જ લાંબો હોય અથવા તો ખૂબ જ દાદરાવાળો હોય, આપણે પાવાગઢ છે એ જોયું છે, તો ત્યારે આપણે રોપવેની વ્યવસ્થા કરવી પડે છે। પછી ગુજરાતમાં અંબાજી, પાવાગઢ, સાપુતારા આ બધા સ્થળો છે ત્યાં રોપવેની વ્યવસ્થા કરવામાં આવેલી છે, અને આપણે અહીં ખોડિયાર મંદિરમાં પણ કરવામાં આવેલી છે। હવે સાતમું, જે લોકો જોઈ શકતા નથી તે કેવી રીતે વાંચી શકે છે? જે લોકો આંખે અંધ છે, જે જોઈ શકતા જ નથી, તે લોકો વાંચી કઈ રીતે શકે છે? તો કે જે લોકો જોઈ શકતા નથી તેઓ બ્રેઇલ લિપિ દ્વારા વાંચી શકે છે, એટલે કે આ લિપિ છે એમાં જાડા કાગળ પર ઉપસેલા બિંદુઓ હોય છે, અને એને એના પર હાથ ફેરવવાથી આ લોકો એના અનુભવથી વાંચી શકે છે। અને અંધ વ્યક્તિ હોય ને એને પણ શાળામાં ભણાવવામાં આવે છે। પછી આઠમું, અંધ વ્યક્તિને આપણે કેવી રીતે મદદ કરીએ છીએ? તો કે અંધ વ્યક્તિ હોય તો એને આપણે રસ્તો ઓળંગવામાં મદદ કરીએ,
બસમાં એને આપણે બેસવાની સીટ આપીને બેસાડીને મદદ કરીએ, પછી એને સમાચારપત્ર જોરથી વાંચીને સંભળાવીએ, સીડીમાંથી ઉતરતા ચડતા અથવા તો બસમાં ચડવા ઉતરવામાં આપણે એને હાથ પકડીને ધીમે ઉતારીને મદદ કરી શકીએ છીએ, અને તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને પણ મદદ કરી શકીએ છીએ. અહીં આપણને પુલનું ચિત્ર અથવા આગગાડી, વાહન, પ્રાણી અને લોકોને દોરવાનું ભૂલતા નહીં. પુલનું ચિત્ર છે એમાં આગગાડી, વાહન, લોકોને દોરવાનું છે, જે આપણે કરવાનું નથી. પછી અહીં છે, નીચે આપેલા બોક્સમાં ઊંટગાડી અને બળદગાડીનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. તો એ બંને ચિત્ર તમારે હોમવર્કમાં કરવાના છે. ઊંટગાડીનું ચિત્ર દોરો અથવા ચોંટાડો અને બળદગાડાનું ચિત્ર દોરો અથવા ચોંટાડો. હવે પછી છેલ્લે આવે છે હોટ પ્રકારના પ્રશ્નો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે સાચા આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ચોરસમાં લખો. પહેલું, કયા પ્રાણીને રણનું વહાણ કહેવામાં આવે છે? કયું પ્રાણી છે જેને રણનું વહાણ કહેવાય? અ ઘોડો, બ બળદ, ક ઊંટ અને ડ કૂતરો. તો ઊંટ છે શું છે? રણનું વાહન, એટલે એમાં આવશે ક. બીજું, બ્રેઇલ લિપિ કઈ ખામીવાળી વ્યક્તિને ઉપયોગી છે? પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ વ્યક્તિ હોય એને, મુકબધિર એટલે કે બહેરી મૂંગી હોય એને, અપંગ એટલે કે હાથ પગની તકલીફ હોય એને, અને મનોરોગી એટલે કે માનસિક તકલીફ હોય એને. તો કે પ્રજ્ઞાચક્ષુ જે અંધ વ્યક્તિ છે એને બ્રેઇલ લિપિની જરૂર પડે, કારણ કે મુકબધિર છે એ બોલિંગ સાંભળી નથી શકતા, પણ જોઈને મનમાં તો વાંચી શકે ને, એટલા માટે. એટલે એમાં આવશે અ. પછી, કયા પ્રદેશમાં વધુ વરસાદ પડે છે? અ અસમ, બ રાજસ્થાન, ક કચ્છ અને ડ સૌરાષ્ટ્ર. તો અસમ, અસમમાં સૌથી વધુ વરસાદ પડે છે, એટલે એમાં આપણે લખીશું અ. અહીં આપણો તાસ પણ પૂર્ણ થાય છે. હવે ફરી મળીશું બીજા તાસમાં. આ સાથે આભાર.